Hello everyone, this is Pradeep Sojitra and today we are going to see a function expressing choice એટલે પસંદગી પસંદગી ક્યારે થઈ શકે જ્યારે આપણી પાસે એકથી વધારે ઓપ્શન્સ હોય ત્યારે તેવા સંજોગોમાં આપણે પસંદગી કરી શકીએ છીએ ચોઈસ કરી શકીએ છીએ તો એના માટે આપણી પાસે ત્રણ ઓપ્શન અહીં આપેલા છે ઓર આઈધર ઓર એન્ડ નહીતર નોર तो आज थ्री कंजक्शन है अपनी पास ओर आइथर ओर के पीछे नाइथर नोर यूज आप कर सकते पसंदगी दर्शा जयरे अपनी पास मे ऑप्शन्स हो तरज आप ओर आइथर ओर के नाइथर नोर उपयोग कर सकी छे ओर एट्ले अथवा थे कि बे में एक एवज रीते आइथर ओर एन मतलब पण बे विकल्प हे एम एक ત્રીજું છે નહીતર નોર એટલે કે બેમાંથી એક પણ નહીં એટલે કે આપણી પાસે બે ઓપ્શન છે અને બેમાંથી એક પણની પસંદગી આપણે કરતા નથી એવા સંજોગોમાં આપણે નહીતર નોરનો ઉપયોગ કરી શકીએ છીએ હવે આ આઈધર ઓર કે નહીતર નોરની કોઈ પરફેક્ટ વાક્યરચના હોતી નથી પણ आइधर पछी आपणी पासे जे बे विकल्प छे एमांथी प्रथम विकल्प आवशे प्रथम ऑप्शन आवशे अने ओर पछी बीजो ऑप्शन आवशे एज रीते नाइधर पछी प्रथम ऑप्शन आवशे नोर पछी बीजो ऑप्शन आवशे हवे ए ऑप्शन तरीके कोई पण करता होई सके क्रियापद होई सके कर्म होई सके कोई स्थळ होई सके कोई अन्य कोई पण बाबत होई सके तो बीजी बाजु ओरनी बीजी बाजु કે જો અહીંયા કરતા હશે તો અહીંયા પણ કરતા જ આપેલો હશે અહીંયા ક્રિયાપદ હશે તો અહીંયા પણ ક્રિયાપદ જ હશે અહીંયા કર્મ હશે તો અહીંયા પણ કર્મ જ હશે અહીંયા સ્થળ હશે તો સામે પણ સ્થળ હશે કારણ કે આપણે જ્યારે ઓપ્શન આપીએ છીએ ત્યારે બંને વસ્તુ મોટે ભાગે સમાન આવતી હોય છે એટલે આઈધર પછી પ્રથમ વિકલ્પ ઓર અથવા નોર પછી બીજો વિકલ્પ જો આઈધર હશે તો ઓર અને જો નહીધર હશે તો નોર એટલે આઈધર ઓર એટલે બેમાંથી એક નહીધર નોર એટલે બેમાંથી એક પણ નહીં હવે નોટ એક નોંધ આપેલી છે નોટ કરવાનું છે કે નહીધર નોરવાળા વાક્યમાં એટલે કે જે વાક્યમાં આપણે નહીધર નોરનો ઉપયોગ કરીએ છીએ એ વાક્યમાં નો કે નોટનો ઉપયોગ કરવાનો નથી કે નકાર વાક્ય દર્શાવવા માટે આપણે ઘણીવાર વાક્યમાં નો કે નોટનો ઉપયોગ કરતા હોઈએ છીએ તેનો ઉપયોગ કરવાનો નથી કારણ કે નહીધર નોર પોતે એક નકાર વાક્ય રચના દર્શાવશે કેમ કારણ કે નહીધર નોરનો મતલબ થાય છે બેમાંથી એક પણ નહીં એટલે નહીધર નોરવાળા વાક્યમાં નો કે નોટ નો ઉપયોગ કરવો નહીં એટલે આ બાબતને ખાસ ધ્યાનમાં રાખવી હવે એક્ઝામ્પલ્સની વાત કરીએ તો અહીં આપણે ફર્સ્ટ ઓપ્શનની અંદર આઈધર ઓરનો ઉપયોગ કરેલો છે કે આઈધર રામ ઓર શ્યામ એટલે આઈધર પછી પ્રથમ ઓપ્શન છે રામ અને ઓર પછી બીજો ઓપ્શન છે શ્યામ અહીંયા વિલ પ્લે એટલે ક્રિયાપદની આગળ છે ધેટ મીન્સ બંને કરતા છે એટલે કે આઈધર રામ ઓર શ્યામ એટલે કે રામ અથવા શ્યામ વિલ પ્લે ક્રિકેટ તે ક્રિકેટ રમશે એટલે એ કરતા તરીકે ઓપ્શન આપેલા છે એવી રીતે સેકન્ડ ઓપ્શન જુઓ કે રામ વિલ આઈધર પ્લે ઓર વોચ એટલે કે રમશે અથવા તો જોશે તો એક બાજુ ક્રિયાપદ તો બીજી બાજુ પણ ક્રિયાપદ એટલે કે રમવાની ક્રિયા કરશે અથવા તો જોવાની ક્રિયા કરશે તો કે શું ક્રિકેટ એટલે કે ક્રિયાપદના સ્થાને આઈધર ઓરનો ઉપયોગ થયેલો છે એટલે કે રામ ક્રિકેટ રમશે અથવા તો જોશે એવી રીતે અહીંયા રામ વિલ પ્લે આઈધર ક્રિકેટ ઓર ફૂટબોલ તો કે કરતા રામ છે ક્રિયાપદ વિલ પ્લે એટલે કર્મના સ્થાને આપેલું છે આઈધર ક્રિકેટ ઓર ફૂટબોલ કે ક્રિકેટ અથવા ફૂટબોલ રમશે તો કર્મના સ્થાને આઈધર ઓરનો ઉપયોગ કરેલો છે
तो आ रीते कर्ताना स्थाने के क्रियापदना स्थाने अथवा कर्मना स्थाने एटले के कोईपण जग्याए बे ऑप्शन दर्शावा माटे आपणे आइधर ओर के पछी नाइधर नोनो उपयोग करी शकीए छीए। तो एक्जाम्पल आपेलू छे ए रीते कि राम विल गो टू पछी आपने डेस आपेला छे देट मीन्स अधूरु वाक्य छे अने आपने फंक्शन कीधुं छे चोइस। तो सेंटेन्स कंईक आ रीतनुं बनावेलू छे कि राम विल गो आइधर टू सूरत ओर अहमदाबाद કે અહીંયા બે ઓપ્શન છે કાં તો સુરત જશે અથવા તો અહેમદાબાદ જશે તો સેમ સેન્ટેન્સ છે પણ આઈધરની જગ્યાએ આપણે લખી દીધું નાઈધર તો કે નાઈધર ટુ સુરત નોર અહેમદાબાદ એટલે કે સુરત પણ નહીં જાય અને અહેમદાબાદ પણ નહીં જાય। હવે આ વાક્યમાં નકાર વાક્ય દર્શાવવા માટે ક્યાંય પણ નોટ કે નોનો ઉપયોગ કરેલો નથી તેમ છતાં આ વાક્ય નકાર છે કેમ कारण के वाक्य में नाइधर नोर नो उपयोग करेलो छे एले जो आइधर ओर मुकवामां आवे तो एनो मतलब थाय सूरत अथवा अहमदाबाद जशे अने नाइधर नोर मुकवामां आवे तो एनो मतलब एवो थाय के सूरत के अहमदाबाद बेमांथी एक पण जग्याए जशे नहीं। तो आ रीते आपणे मात्र ओर नो उपयोग करीने पण सेंटेन्स बनाई शकाय छे अने आइधर ओर અને નહીતર નોરનો ઉપયોગ કરીને પણ સેન્ટેન્સ બનાવી શકાય છે। તો આ બાબતને તમે તમારી બુકની અંદર નોટ ડાઉન કરી શકો છો રૂલ્સની સાથે જેથી કરીને તમે ફર્ધર પ્રિપરેશન કરી શકો। થેન્ક યુ।